નમસ્તે બાળકો, ધોરણ એક વિષય ગણિત ગમ્મત સ્વાધ્યાય પોતે પ્રકરણ સાત માપણમાં આજે આપણે આગળનો અભ્યાસ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથીમાં પાન નંબર 14 ખોલો. ખોલ્યું બધાએ? પ્રવૃત્તિઓ જુઓ. અહીંયા આ ત્રણ આંગળીથી આપણે માપ લઈએ એને શું કહેવાય? આંગળનું માપ. પછી અહીંયા વેધ, તો અંગૂઠાથી છેલ્લી આંગળી સુધીનું માપ શું કહેવાય? વેધ. આ હાથનું માપ દર્શાવેલું છે, અહીંયા પગનું માપ છે, અને અહીંયા પગલાં એટલે કે ડગલાનું માપ આ રીતે લઈ શકાય છે. અહીંયા ફૂટપટ્ટી, જે તમે તમારા કંપાસ પેટીમાં જોઈ હશે, તો ફૂટપટ્ટીથી આપણે જે માપ લઈએ એને સેન્ટીમીટર કહેવામાં આવે છે. તો અહીંયા દિવાસળીનું માપ દર્શાવેલું છે, તો આપણે 0થી આપણે માપ દિવાસળીનું કરીશું. તો જુઓ 4 સેન્ટીમીટર છે. હવે આપણે અહીંયા જોઈશું કે અહીંયા આપણે 0થી પેન્સિલ મૂકીશું તો કેટલું થાય છે? પેન્સિલનું માપ 10 સેન્ટીમીટર. પાન નંબર 18. ચાલો ગૃહ કાર્ય કરીએ. એક ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી લાંબી ડોક માટે સાચું તથા સૌથી ટૂંકી ડોક માટે ખોટું કરો. તો અહીંયા બગલો, બતક અને બતકના બચ્ચાનું ચિત્ર આપેલું છે. તો સૌથી લાંબી ડોક કયા પક્ષીની દેખાય છે બાળકો? બગલાની દેખાય છે ને. તો આપણે સૌથી લાંબી ડોક માટે સાચું કરીશું. કર્યું બધાએ? અને સૌથી ટૂંકી ડોક કોની છે? બતકના બચ્ચાની. તો ટૂંકી ડોક માટે આપણે ખોટાની નિશાની કરીશું. કરીને 2. ચિત્રનું અવલોકન કરી સૌથી લાંબી રિબીનમાં લાલ તથા સૌથી ટૂંકી રિબીનમાં વાદળી રંગ પૂરો. તો અહીંયા આપણે જોઈશું કે સૌથી લાંબી રિબીન કઈ છે? બીજા નંબરની. તો એમાં તમારે લાલ રંગ હોમવર્કમાં પૂરવાનો છે. અને સૌથી ટૂંકી રિબીન કઈ છે? આ છે, દેખાય છે ને. તો સૌથી ટૂંકી રિબીનમાં તમારે વાદળી રંગ પૂરવાનો છે. હવે નંબર 3. ચિત્રનું અવલોકન કરી સૌથી જાડા ગાજરમાં લાલ રંગ તથા સૌથી પાતળા ગાજરમાં પીળો રંગ પૂરો. તો સૌથી જાડું કયું ગાજર છે? આ છે, ત્રીજા નંબરનું. તો એમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. અને સૌથી પાતળું પહેલા નંબરનું ગાજર છે, એમાં તમારે પીળો રંગ પૂરવાનો છે. પાન નંબર 19. 4. ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી ઊંચા માટે સાચું તથા સૌથી નીચા માટે ખોટું કરો. તો આ ત્રણ માણસોમાં સૌથી ઊંચો માણસ કોણ છે? આ. તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની છે. કરી બધાએ? અને સૌથી ટૂંકો માણસ કયો છે? આ છોકરો, દેખાય છે ને. તો અહીં આપણે ખોટું કરીશું. હવે નંબર 5. ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી ભારે માટે સાચું તથા સૌથી હલકા માટે ખોટું કરો. તો સૌથી ભારે વસ્તુ કઈ છે? દફતર. તો ત્યાં આપણે અહીંયા સાચાની નિશાની કરીશું. અને સૌથી હલકી વસ્તુ કઈ છે? પીછું. તો અહીંયા આપણે ખોટું કરીશું. 6. ઉદાહરણ મુજબ આપેલી વસ્તુઓનું માપન કરી જવાબ લખો. તો આ શું છે? ફૂટપટ્ટી. એનું જે માપ લઈએ એને શું સેમમ અપાય? સેન્ટીમીટરમાં. તો અહીંયા પેન્સિલનું માપ લીધેલું છે, તો અહીંયા 0થી કેટલા સેન્ટીમીટર થાય છે? 8 સેન્ટીમીટર. તો અહીંયા દર્શાવેલું છે 8 સેન્ટીમીટર. અહીંયા નીચે આપેલી પેન્સિલ છે, આપણે કેટલા સેન્ટીમીટર છે જોઈશું. કેટલા સેન્ટીમીટર છે? 10 સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખીશું, તમે પણ સરસ અક્ષરે લખો. 10 સેન્ટીમીટર લખ્યું બધાએ. હવે આ ચપ્પુ કેટલા માપનું છે? 11 સેન્ટીમીટર. દેખાયું બધાને માપ? તો અહીંયા આપણે લખીશું 11 સેન્ટીમીટર. પછી દિવાસળી છે, કેટલા સેન્ટીમીટરની છે? 4 સેન્ટીમીટર.
तो अहीं आपणे लखीशुं चार सेंटीमीटर। हवे आ पी छे केटला सेंटीमीटर छे? 13 सेंटीमीटर। तो अहीं आपणे लखीशुं 13 सेंटीमीटर। लखो छो ने बधा? हवे आ वस्तु केटला सेंटीमीटर छे? 9 सेंटीमीटर। तो अहीं आपणे लखीशुं 9 सेंटीमीटर। लख्युं बधाए? અહીંયા આપણું પ્રકરણ 7માં પણ પૂર્ણ થાય છે। આશા રાખું છું કે તમને સમજ પડી હશે અને પાન નંબર 19 સુધી બાકી હોય એ તમારે પૂર્ણ કરવાનું રહેશે। નમસ્તે।